नमस्कार विद्यार्थी मित्रों, पुरावा अधिनियम आज भाग चार रजू करवा जा रही छूँ, जेमा पण मैं खूब महत्वपूर्ण कलमों की नोंध लीधेली है। आप लिस्निंग लर्निंग बोर्ड में अने ज्या जरूर पड़े त्या विडियो पॉज करता करता लखता जाओ, जेने हिसाबे आपनी एक व्यवस्थित नोट बने अने परीक्षा में काम में आए। अच्छा, भाग चार में हूँ सौ प्रथम लई रही छूँ कलम 35। कलम 35 शू कहे मित्रों? तो के फरज बजावता जाहिर रेकॉर्ड में अथवा इलेक्ट्रॉनिक रेकॉर्ड में करेली नोंधनी प्रस्तुतता। अहीं प्रस्तुतता शॉर्ट एंड स्वीट समझा तो के कोर्ट में इंसाफी कार्यवाही एटले के सुनावणी दरमियान न्यायाधीश साहेब कोईपण वादग्रस्त हकीकत संबंध में कोईपण बाबत क्यारे स्वीकारे अने विचारणा करे आ बाबतने प्रस्तुतता कहेवाय। अच्छा, तो बात करी थी जाहिर रेकॉर्ड में के जे पुस्तक स्वरूप में अथवा इलेक्ट्रॉनिक रेकॉर्ड में हो सके तेनी प्रस्तुतता केटली? तो जवाब जो ही है, राज्यना कर्मचारी तरीके होदानी फरज अदा करती वक्त, मतलब व्यक्ति केवो छे तो के सरकारी फरज पर जेना पर राज्य सेवक कहीए, पोतानी होदा तरीके नी फरज अदा करती वक्त करेली नोंध प्रस्तुत हकीकत छे। मतलब आधिकारिक रीते सरकारी अधिकारी तरीके जे कई पण खानगी व्यक्तिओनी माहितीनी नोंध करेली होय जाहिर रेकॉर्ड तरीके ते प्रस्तुत हकीकत छे। दाखला तरीके आपने जणावुं तो के आधार कार्ड में मैं तमे आपेली विगतो, रेशन कार्ड में पण आपणी विगतो होय, जमीन मकान वगैरेना दस्तावेजनी अंदर पण आपणी घणी बधी विगतो होय के जे सरकारी रेकॉर्ड में नोंधेली होय, એ જ રીતે જાતિના દાખલા કે સ્કૂલ કોલેજ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર દ્વારા આપણી નોંધવામાં આવતી માહિતી, ઇન શોર્ટ જાહેર રેકોર્ડમાં અથવા ઇલેક્ટ્રોનિકમાં રેકોર્ડમાં કરેલી નોંધ જે છે એ પ્રસ્તુત છે, શરત કઈ? તો કે સરકારી અધિકારી દ્વારા આધિકારિક રીતે ફરજ બજાવતી વખતે એમને નોંધ કરેલી હોવી જોઈએ, કોઈ ખાનગી ધોરણે નહીં। ચલો नेक्स्ट कलम जो है, तो कलम 36, नक्शा चार्ट अने प्लान माना कथनों की प्रस्तुतता। एक तो पेलो मित्रों, आपणे अभ्यास ना अर्थे जुदा जुदा नक्शा यूज करता हुए खास करीने भूगोल भणवा माटे, त्यारे आप जे सौ प्रथम जे नक्शो जोवो छो ए राजकीय अने प्रवासन ने लगतो नक्शो होय छे। आप जोजो तो नक्शाना पण घणा बधा जुदा जुदा हेतुओ होय, ભૂસ્તર શાસ્ત્રીનો નકશો જુદો હોય, કમિશનર ઓફ પોલીસનો જુદો હોય, કલેક્ટરને લગતો જે કોઈ પણ છે એમનું કાર્યક્ષેત્ર એને લગતો જુદો હોય, પાણી પુરવઠાને માર્ગ વાહન વ્યવહારને લગતા નકશા પણ જુદા હોય। તો એવા નકશા ચાર્ટ કે પ્લાનની પ્રસ્તુતતાની વાત કરીએ છીએ આપણે, તેનો જવાબ શું આવશે? તો કે કેન્દ્ર કે રાજ્ય સરકારના અધિકારીએ કરેલા કથનો પ્રસ્તુત હકીકત છે। કોઈ સામાન્ય વ્યક્તિ નકશો જોઈને કે એમ નહીં, બે બાબત છે કે નકશા સરકાર દ્વારા પ્રમાણિત કરેલા હોવા જોઈએ અને વાદગ્રસ્ત હકીકતમાં એવા કથનો કોના પ્રસ્તુત હકીકત બનશે, કોના કરેલા કથન? તો કે કેન્દ્ર કે રાજ્ય સરકારના અધિકારીએ કરેલા કથન છે એ પ્રસ્તુત હકીકત બનશે। અચ્છા, હવે આપણે જોઈએ એક નવા ભાગમાં એવા આપણે પ્રવાહ અધિનિયમમાં, તો એનું હેડિંગ આપ બરાબર સમજો, કથનનો કેટલો ભાગ સાબિત કરવો જોઈએ, કથનનો કેટલો ભાગ સાબિત કરવો જોઈએ। મિત્રો, ઇન્સાફી કાર્યવાહી દરમિયાન જે કંઈ પણ જરૂરી છે વિગતો, બરાબર, તે જુદા જુદા સ્વરૂપમાં જુદી જુદી જગ્યાએ પડેલી હોય, તો બરાબર સમજો કે કલમ 39 એ શું કહેવા માગે છે કે કથન જે છે, શબ્દ કથન એટલે કોઈ પણ નિવેદન, કોઈ વાતચીતનો ભાગ હોઈ શકે, કોઈ દસ્તાવેજનો પણ ભાગ હોઈ શકે, મતલબ વાતચીતના અમુક અંશ રજૂ કરતા હોય, દસ્તાવેજનો જે જરૂરી ભાગ છે એ પણ તમે રજૂ કરતા હોય કોર્ટમાં, ઇલેક્ટ્રોનિક રેકોર્ડનો કોઈ પણ એક ભાગ, આખે આખો નહીં કોઈ પણ એક ભાગ રજૂ કરી શકતા હોય, પુસ્તકનો કે પત્રોનો પણ ભાગ રજૂ કરતા હોય ઇન્સાફી કાર્યવાહીમાં કથન તરીકે। જવાબ જોઈએ, જેટલા ભાગનો પુરાવો તે ખાસ કેસમાં ન્યાયાલયને જરૂરી લાગે તેથી વધુ નહીં
તેટલા જ ભાગનો પુરાવો આપી આપવા દેશે. કોણ આપવા દેશે? તો કે કોર્ટ. કોઈ 10, 20, 50 કે 100 પેજની કોઈ એક બુક છે અથવા દસ્તાવેજ છે, વાદગ્રસ્ત હકીકત છે જે કંઈ પણ કે પ્રસ્તુત હકીકત છે, એના સંદર્ભમાં કથનનો કેટલો ભાગ પુરવાર કરવા માટે આપવા પરમિશન આપશે? શોર્ટ એન્ડ સિમ્પલ આન્સર, આ તમારો જવાબ છે. કોર્ટને એટલે કે ન્યાયાલયને જરૂરી લાગે તેથી વધુ નહીં તેટલા જ ભાગનો પુરાવો આપવા દેશે એમ કહેવા માગશે. આ લખી લેવા વિનંતી મિત્રો. અચ્છા, હવે પછીની આપણે કલમ જોઈએ. આ કલમ છે IMP, કલમ 41, એટલે કે પ્રોબેટ. પ્રોબેટ એટલે કલમ 41, નામ નંબર યાદ રાખવા વિનંતી. ફ્રિક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન કહી શકાય. પ્રોબેટ વગેરે સંબંધી હકુમત વાપરતા આપેલા અમુક ફેસલાઓની પ્રસ્તુતતા. આપને પ્રશ્ન થાય કે પ્રોબેટ એટલે શું? પ્રોબેટ એટલે ન્યાયાલયે કોઈ વ્યક્તિની હેસિયત એટલે કે કેપેસિટી સાબિત કરતો એક દસ્તાવેજ છે. પ્રોબેટ શું છે? તો એક કાયદેસરની હેસિયત આપે છે. કોને? તો કે જે તે વ્યક્તિને આપે છે. કાયદેસરની વ્યક્તિ જોગ આપે છે, નામ જોગ આપે છે. કાયદેસરની હેસિયત કોના કોના સંદર્ભમાં હોઈ શકે? તો કે લગ્નના સંદર્ભમાં હોય, નાદારીના સંબંધમાં હોય, કે જ્યાં કોર્ટ આધિકારિક રીતે ન્યાયિક રીતે તપાસ કરી અને કબૂલ કરશે, પ્રોબેટ દ્વારા જાહેર કરશે કે આ વ્યક્તિને આ દેવા મિલકત કરતાં ઘણા વધી ગયા છે, માટે આની નાદારી જે છે એ કાયદાકીય છે. કોઈ વ્યક્તિ વારસાખત પત્ર એટલે કે વિલ કર્યા વિના મૃત્યુ પામ્યો હોય તો તેના વારસદારને મિલકતની વેચણી કેવી રીતે કરવામાં આવશે તે સંબંધી નોંધ પ્રોબેટમાં હોય. હવે આપણે જોઈએ, આ પણ એક પ્રોબેબલ ક્વેશ્ચન છે કે પ્રોબેટ નિર્ણાયક સાબિતી છે. નિર્ણાયક સાબિતી મીન્સ કન્ક્લુઝિવ પ્રૂફ, કે કન્ક્લુઝિવ પ્રૂફ એવાને કહી શકાય, નિર્ણાયક સાબિતી એવાને કહી શકાય કે જેના પછી પુરાવા આપવાની જરૂર ન પડે. બરાબર, ધેટ કેન બી કન્સિડર્ડ એઝ એન અલ્ટિમેટ પ્રૂફ. તો એ નિર્ણાયક સાબિતી છે, પણ ક્યારે? તો કે સત્તા ધરાવતા ન્યાયાલય દ્વારા તેને બહાર પાડવામાં આવે કે જાહેર કરવામાં આવે ત્યારે. તો કલમ 41 એટલે પ્રોબેટ, અને પ્રોબેટ એટલે કલમ 41 યાદ રાખવા નમ્ર વિનંતી. આપ લખતા જતા હશો તેવા વિશ્વાસ સાથે. ચલો આપણે નેક્સ્ટ કલમ જોઈએ. હવે આપણે જેટલી કલમ જોશું એ જુદા જુદા અભિપ્રાયોની પ્રસ્તુતતા હશે. બરાબર, જુદા જુદા વ્યક્તિઓએ જુદા જુદા કારણોસર અભિપ્રાયો આપેલા હશે. તો તે અભિપ્રાયોની પ્રસ્તુતતા કેવી રીતે ગણાય? તો તમે આ હેડિંગ જોજો, ત્રાહિત વ્યક્તિઓના અભિપ્રાયો ક્યારે. ત્રાહિત વ્યક્તિઓના અભિપ્રાયો ક્યારે પ્રસ્તુત ગણાય? તો એમાં સૌ પ્રથમ આવશે કલમ 45. તો કે નિષ્ણાત વ્યક્તિઓના અભિપ્રાયો, આ કલમનું નામ છે નિષ્ણાત વ્યક્તિઓના અભિપ્રાયો. તો નિષ્ણાત વ્યક્તિઓ કયા કયા ક્ષેત્રના હોઈ શકે? અસંખ્ય છે નિષ્ણાત વ્યક્તિઓ જુદા જુદા ક્ષેત્રના, પરંતુ અહીંયા આપણે જે જરૂરી છે એવા નિષ્ણાતોને આપણે ધ્યાનમાં લેશું. તો કે વિદેશી કાયદાને લગતી જેની પાસે પૂરતી જાણકારી હોય એવા વિદેશી કાયદાના નિષ્ણાત, વિજ્ઞાનના નિષ્ણાત, કળાના નિષ્ણાત, હસ્તાક્ષરના નિષ્ણાત, આંગળાની છાપના એટલે જેને કહેવાય ફિંગરપ્રિન્ટના નિષ્ણાત, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ આપનાર ના નિષ્ણાત પણ કહી શકાય, પોસ્ટમોર્ટમ જે કરી શકતા હોય તેવા ડૉક્ટરના પણ, ડૉક્ટરને પણ નિષ્ણાત કહી શકાય. તો આ બધા નિષ્ણાતોના જે અભિપ્રાયો જે છે એ ક્યારે પ્રસ્તુત ગણાય એની વાત છે. તો એનો જવાબ છે, ખાસ જાણકાર વ્યક્તિઓના અભિપ્રાયો પ્રસ્તુત હકીકતો છે. ધેટ્સ ઓલ. આન્સર ઇઝ ક્વાઇટ સિમ્પલ, બહુ સરળ છે. તો શું જોવાનું કે નિષ્ણાત વ્યક્તિઓના અભિપ્રાયો ક્યારે પ્રસ્તુત છે? તો કે ખાસ જાણકાર વ્યક્તિઓના અભિપ્રાયો પ્રસ્તુત હકીકતો છે. ઓકે, મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સેક્શન, સેક્શન 45. ઇલેક્ટ્રોનિક પુરાવાને તપાસનારનો અભિપ્રાય. અત્યારે આધુનિક જમાનામાં જોઈએ, છેલ્લા 20-22 વર્ષથી મોટાભાગના પુરાવા જે છે ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં મળે છે. તો એના સંદર્ભની અંદર આ કલમ છે, સબ સેક્શન્સ આર ઓલવેઝ IMP. હું કાયમ કહેતો હોઉં છું 45 એ સબ સેક્શન છે. એનો જવાબ જોઈએ,
તો કે ભાઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક 2000 જે છે આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક 2000 ની સેક્શન 79A એટલે કે 79A માં ઉલ્લેખ કરેલા 79A માં ઉલ્લેખ કરેલા ઇલેક્ટ્રોનિક પુરાવાને તપાસનારનો અભિપ્રાય પ્રસ્તુત છે મતલબ સેક્શન 79A ની અંદર ઉલ્લેખ કરેલ છે કે કઈ વ્યક્તિ આને તપાસે તો તેનો અભિપ્રાય પ્રસ્તુત ગણાશે તો તમારે યાદ રાખવાનું ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક 2000 તેની સેક્શન 79A માં એ વ્યક્તિનો ઉલ્લેખ કરેલ છે કે જે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તપાસે અને અભિપ્રાય આપે તો પ્રસ્તુત હકીકત ગણાય અચ્છા અહીંયા એક નોંધ જોઈએ કે ઇલેક્ટ્રોનિક પુરાવા તપાસનારને આ પુરાવા અધિનિયમ મુજબ નિષ્ણાત એટલે કે એક્સપર્ટ ગણવામાં આવશે સિમ્પલ લાગે પણ સ્પેશિયલ નોંધ છે યાદ રાખવા વિનંતી લખતા જાજો આપ કે જેને હિસાબે આપને સરળતા રહે આવા સિમ્પલ ક્વેશ્ચન પૂછાય જો બરાબર વાંચેલું ન હોય તો એક માર્ક આપણો જતો રહે અચ્છા ચલો નેક્સ્ટ સેક્શન જોઈએ કલમ 47 હસ્તાક્ષર મતલબ હેન્ડરાઇટિંગ હસ્તાક્ષર વિશેનો અભિપ્રાય ક્યારે પ્રસ્તુત ગણાય જવાબ બહુ સિમ્પલ છે બે ભાગમાં આપણે વ્યવસ્થિત સમજાય એટલા માટે બે ભાગ પડેલા છે પહેલો ભાગ એમ કે છે જવાબમાં જેણે તે લખ્યાનું અથવા તેના ઉપર સહી કર્યાનું ધારવામાં આવતું હોય મતલબ અક્ષર જોઈને એમ કહેતો હોય કે કદાચ આના અક્ષર છે બરાબર ધારવામાં આવતું હોય તેના હસ્તાક્ષર અહીંથી આપણો સાચો જવાબ શરૂ થાય તેના હસ્તાક્ષર ઓળખતી વ્યક્તિઓના અભિપ્રાય પ્રસ્તુત હકીકત છે તો વિદ્યાર્થી મિત્રો નોંધતા જાજો અચ્છા નેક્સ્ટ સેક્શન જોઈએ વેરી વેરી આઈએમપી સેક્શન 47A ઇલેક્ટ્રોનિક સહી વિશેનો અભિપ્રાય ક્યારે પ્રસ્તુત ગણાય ઇલેક્ટ્રોનિક સહી એટલે ડિજિટલ પેનથી કરેલી સહી માત્ર એટલી વાત નથી અહીંયા મિત્રો બરાબર સમજજો અહીંયા મેં એક વસ્તુ લખેલી છે ડીએસસી ડીએસસીનો મતલબ થાય ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ આનો મતલબ શું થાય ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ ડીએસસી ડીએસસી કોણ કાઢી આપે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ એમસીએ એમસીએ દ્વારા ડીએસસી લેવામાં આવ્યું હોય અને ઇલેક્ટ્રોનિક સહી જે લોકો કરતા હોય અને એ ઇલેક્ટ્રોનિક સહી જ્યારે વાદગ્રસ્ત બને મતલબ કોર્ટમાં ચેલેન્જેબલ બને પડકારજનક બને ત્યારે કોનો અભિપ્રાય પ્રસ્તુત ગણાશે તો ડીએસસી એટલે કે ડિજિટલ સિગ્નેચરનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ એટલે પ્રમાણપત્ર કાઢી આપવા પ્રમાણિત કરનાર સત્તાધિકારીનો અભિપ્રાય પ્રસ્તુત હકીકત છે આ આપણો જવાબ છે પ્રમાણિત કરનાર સત્તાધિકારીનો અભિપ્રાય પ્રસ્તુત હકીકત છે ધીસ ઇઝ અવર આન્સર તો યાદ રાખજો મિત્રો અચ્છા નેક્સ્ટ સેક્શન જોઈએ કલમ 48 હક અથવા રિવાજના અસ્તિત્વ વિશેનો અભિપ્રાય ક્યારે પ્રસ્તુત ગણાય મિત્રો કોર્ટમાં અસંખ્ય બાબત આવતી હોય જુદી જુદી અને જ્યાં ન્યાય કરવાની બાબત આવે ત્યારે વિશ્વનો એકેય વિષય અનટચ એટલે કે અછૂત રહેવા પામે નહીં મતલબ કોર્ટમાં તમામ વિષયનો સમન્વય થતો હોય તો આર્ટિકલ 13 જે છે બંધારણનું તેમાં રૂઢિ અને પ્રથા એવા બે શબ્દો છે અને તેના અનુસંધાને તે ભારતના જુદા જુદા કાયદામાં માત્ર કાયદાકીય શબ્દો નહીં પરંતુ સામાજિક શબ્દો રૂઢિ પ્રથા માન્યતાઓનો પણ ઉલ્લેખ છે અને જેના આધારે હકીકતોને પ્રસ્તુત પણ બનાવવામાં આવે છે પ્રસ્તુત પણ ગણવામાં આવે છે અચ્છા તો આનો જવાબ જોઈએ જેના અસ્તિત્વની જેને જાણ હોય તે વ્યક્તિનો અભિપ્રાય પ્રસ્તુત ગણાય જેમ કે આપના સમાજમાં કોઈ પણ એકવો વ્યક્તિ હોય મોભાદાર અથવા કે જે અનુભવી હોય એ જે તે જ્ઞાતિ કે સમૂહ કે સમુદાયના રૂઢિ કે પ્રથા વિશે તો કે અથવા હક કે રિવાજ વિશે તો એ અસ્તિત્વની જેને જાણ હોય અને એની પ્રેક્ટિસ મતલબ એનો અમલ લાંબા સમય સુધી
બહોળા વર્ગમાં પ્રચલિત હોય, બરાબર, તો તે વ્યક્તિનો અભિપ્રાય જે છે અથવા એવા વ્યક્તિઓનો અભિપ્રાય માન્ય ગણાશે. હવે અહીં એક નોંધ છે, સામાજિક રિવાજ કે હક, બરાબર, શું તમે હમણાં જ બોલ્યો તેમ બહોળા વર્ગમાં પ્રચલિત હોય તે, મતલબ અહીંયા સંકુચિત અર્થમાં થોડા ઘણા 100, 200, 500 વ્યક્તિ માનતા હોય એટલા પડતો મર્યાદિત નથી. આ કોઈ કુંઠિત માન્યતા વિશે વાત નથી કરતું, આ ખૂબ બહોળા વર્ગમાં પ્રચલિત હોય તેવી બાબત જ ની જ વાત કરે છે. તેને જ આપણે સામાજિક રિવાજ કે હક સમજશું આપણે. અચ્છા, કલમ 49, સેક્શન 49, પ્રથાઓ માન્યતાઓ વગેરે વિશેનો અભિપ્રાય ક્યારે પ્રસ્તુત ગણાય? આન્સર ઇઝ ક્વાઇટ સિમ્પલ, જેની પાસે તેના વિશે માહિતીના ખાસ સાધનો હોય તેવા વ્યક્તિઓના અભિપ્રાયો પ્રસ્તુત હકીકત ગણાય. ધીસ ઇઝ નોટ અ ડિફિકલ્ટ માય ડિયર ફ્રેન્ડ્સ. નંબરની સામે ખાસ કલમના નામ યાદ રાખતા જાઓ અને એના આધારે આ અભિપ્રાયની વાત કરું છું. કલમ બહુ ઇઝી છે બધી, કોનો કોનો અભિપ્રાય પ્રસ્તુત છે યાદ રાખતા જાઓ. રિપીટેશન એન્ડ રિવિઝન ઇઝ ક્વાઇટ નેસેસરી. અચ્છા, નેક્સ્ટ સેક્શનમાં જોઈએ કલમ 50, સગપણ વિશેનો અભિપ્રાય ક્યારે પ્રસ્તુત ગણાય? અહીંયા સગપણની વાત કરીએ છીએ તો કે આધિકારિક સંબંધ અથવા લોહીના સંબંધની વાત કરીએ છીએ, બરાબર. અચ્છા, તો કે આનો જવાબ છે, જેની પાસે તેના વિશે માહિતીના ખાસ સાધનો હોય તે વ્યક્તિઓના અભિપ્રાયો પ્રસ્તુત હકીકત છે, એમ કહેવા માંગે. મતલબ અહીંયા સગપણ એટલે બરાબર સમજો, મનમાં સમજેલા, અહીંયા કોઈ પ્રેમ સંબંધની વાત નથી, અહીંયા ખરેખર સંબંધથી જોડાયેલા હોય તેવા સગપણની જ વાત કરીએ છીએ આપણે. અચ્છા, સેક્શન 51, અભિપ્રાયના કારણો ક્યારે પ્રસ્તુત ગણાય? અત્યાર સુધીમાં આપણે એવું સમજતા હતા કે અભિપ્રાયો ક્યારે પ્રસ્તુત ગણાય, આ એનાથી એક લેવલ ઉપરની વાત છે કે અભિપ્રાય કયા કારણોના આધારે બાંધવામાં આવ્યા, તો તે કારણો જે છે બરાબર એના વિશે વાત કરીએ છીએ કે અભિપ્રાયના કારણો ક્યારે પ્રસ્તુત ગણાય. તો અહીંયા કારણ ઉપરની વાત કરે છે અહીંયા, તો એનો જવાબ જોઈએ. જે કારણોના આધારે અભિપ્રાય બાંધવામાં આવ્યા હોય તે કારણો પ્રસ્તુત હકીકત છે. મતલબ મારો આ અભિપ્રાય છે તો એ અભિપ્રાય પાછળનું કારણ પણ હું જણાવીશ, તો તે કારણ પણ પ્રસ્તુત હકીકત છે, એમ કહેવા માગે છે. અહીંયા એક નોંધ છે કે જે કોઈ પણ નિષ્ણાતો હોય, હમણાં આપણે જોયું કાયદાના, વિદેશી કાયદા, કળા વિજ્ઞાનના નિષ્ણાતોના અભિપ્રાયના કારણોની વિગતો આપી શકશે. મતલબ નિષ્ણાતો જે પોતાનો અભિપ્રાય આપશે એની સાથોસાથ એમને કારણ આપવા હોય તો કારણ પણ આપી શકે કે ઓન વિથ બેઝિસ આઈ હેવ ડિસાઇડેડ સમથિંગ, ક્યાં આધારે મેં કંઈક નક્કી કર્યું છે, એમ એ કહી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે ભાઈ હું આપને શૈક્ષણિક યોગદાન સારામાં સારી રીતના આપું છું તેવી આશા રાખું છું. આપ લિસનિંગ લર્નિંગ બોર્ડમાં સતત લખતા જાજો. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ, જય હિન્દ.